જો વિદ્યુત સ્થિતિમાન આપણે પહેલાં ભણી જ ગયા છીએ કે નોર્મલી કોઈ પણ વિદ્યુત ભાર અથવા તો કોઈ પણ બળને સમજવા માટે આપણે શું જોવું જોઈએ, ક્યાં સુધી જવું જોઈએ, તો પહેલાં બળ સમજીએ, બરાબર. કોઈ પણ બળ હોય, ગુરુત્વાકર્ષણ કે વિદ્યુત બળ હોય, બળ મળી જાય તો એના કારણે મળતું ક્ષેત્ર છે એને વ્યાખ્યાયિત કરવામાં આવે, ક્ષેત્રને ગુરુત્વબળ કે વિદ્યુત ક્ષેત્ર, અને પછી એનું સ્થિતિમાન નક્કી કરવામાં આવે. સ્થિતિમાન એક પ્રકારનું શું છે, કાર્ય છે. અને કાર્ય મળે એટલે આપણે શું કરીએ, ઉર્જા શોધવામાં આવે. અને આ ઉર્જા આપણને મળી જાય તો આપણે જે તે બળને વ્યવસ્થિત સમજ્યા છીએ એવું ગણી શકીએ. વધારે સારી રીતે કોઈ પણ બળને સમજવું હોય ને તો એ બળ સાથેના જેનું એનું બળ ક્ષેત્ર છે એનું એનું જેમ કે વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત ક્ષેત્રનો ગ્રેડિયન્ટ અને વિદ્યુત ક્ષેત્રનો કર્લ એ બંને આપણને મળી જાય તો આપણને એના દરેક ટર્મ અને એની માહિતીને સહેલી ગાણિતિક રૂપે જ સહેલી રીતે એની માહિતી અને એની વર્તણૂક જાણી શકીએ છીએ. તો જો એવું કહી શકાય કે આપણે આના પહેલાં મેં જો તમને કીધું હતું એમ ફંડામેન્ટલી સ્ટોક અને ગોસના નિયમ પરથી, તો આપણે ગોસનો નિયમ મેળવ્યો છે. તો ગોસના નિયમ પરથી આપણને શું મળ્યું કે ઈનો ડોટ હે ને, આને કહેવાય ઈનું ડાયવર્ઝન, એ આપણને કેટલું મળ્યું હતું, ક્યુ અપન એપ્સલન સોરી રો અપન એપ્સલન ઝીરો જેટલું મળ્યું છે. તો આ આપણને ક્યારે મળ્યું, જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન લીધું હે ને, એટલે ફ્લક્સ પરથી આપણે આ સંકલન ઈ ઇન્ટુ ડીએલ બરાબર આપણને હતું ક્યુ અપન એપ્સલન ઝીરો, અને એના પરથી આપણને ઈનો આપણને શું મળ્યું, ડાયવર્ઝન મળ્યું. તો આ શું કહે છે કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રનું જો હું પૃષ્ઠ સંકલન લઉં તો એ મને કોની તરફ દોરી જશે, તો એ ક્ષેત્રફળ એ જે તે સદિશ રાશિ છે એનો હું ડાયવર્જન શોધી શકું છું. હવે એ જ રીતે જો હું એ રાશિનો રેખા સંકલન લેવામાં આવે તો મને એ રાશિનો શું મળી શકે, કલ મળી શકે. એટલે કે જો હું ઈ છે, અહીં આપણું વિદ્યુત ક્ષેત્ર છે, એનું રેખા સંકલન કરું અને એના પર જો ગાણિતિક ક્રિયાઓ કરવામાં આવે તો હું શું ક્યાં તરફ મીન્સ કે શું મેળવી શકીશ, એનો ઈનો કર્લ, એટલે કે આવું કારક ક્રોસ ઈ ડિફાઈન કરી શકાશે, બરાબર. અને એ કરવા માટે અહીં આપણી અહીં વિદ્યુત સ્થિતિમાનની થિયરી અહીંથી ચાલુ થાય છે. તો પહેલાં લખવાનું કે વિદ્યુત ક્ષેત્રનો ક્ષેત્રને વ્યવસ્થિત સમજવા માટે એનો કર્લ અને ડાયવર્જન વ્યાખ્યાયિત કરવા પડે, અને તો ગોસના નિયમ વડે ઈનો ડાયવર્જન મેળવ્યો હતો. તે જ રીતે જો આપણે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરીએ તો આપણે વિદ્યુત ક્ષેત્રનો કર્લ મેળવી શકીએ. તો એના માટે શું કરવાનું છે, જુઓ તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે કે આકૃતિ ડ્રો કરીએ છીએ, એમાં શું કરીએ છીએ, તો આપણી કાર્ટેજિયન નિયામક્ષ પદ્ધતિ છે એના ઉગમ બિંદુ પર એક ક્યુ વિદ્યુત ભાર લઈએ, અહીં એક્સ વાય ઝેડ હોય, તો અહીં ઉગમ બિંદુ ઓ પર આપણે એક ક્યુ વિદ્યુત ભાર લઈએ. હવે ક્યુથી એક બે બિંદુઓ છે, એ અને બી બે બિંદુઓ છે, તો એનો સ્થાન સદિશ છે ઓની સાપેક્ષે એ આર એ છે સપોઝ, અને બીનું જે સ્થાન સદિશ છે આર બી. હવે મારે અહીં વિદ્યુત ક્યુના કારણે અહીં શું હશે, એ અને બી પર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે, અને એ વિદ્યુત ક્ષેત્રનું મારે એ બી થી એ તરફનું અથવા એ થી બી તરફનું મારે શું કરવું છે, રેખા સંકલન કરવું છે, બરાબર. અહીં એ થી બી લઈએ ને તો આવું યાર પછી, તો શું કહેવાનું કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુ પર ક્યુ વિદ્યુત ભાર છે તેના વડે આર બિંદુ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, તો કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, તો અહીં લખીએ ક્યુ વિદ્યુત ભારના કારણે આર કોઈ પણ આર સદિશ છે સપોઝ આર સ્થાન સદિશ પર મળતું વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો એનું મૂલ્ય હશે ઈ
સદિશ આર સ્થાન સદિશ છે એ કેટલું હોય તો કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેટ, આટલું હોય. ઓકે, હવે મારે આ વિદ્યુત ક્ષેત્રનું જો મારે રેખા સંકલન લેવું હોય ક્યાંથી, એ થી બી નું, તો હું શું લખી શકું? એ લખું કે એ થી બી પરના માર્ગ પર વિદ્યુત ક્ષેત્ર ઈ નું રેખા સંકલન લેતા રેખા સંકલન લઈશું તો શું આવશે? આવું સંકલન એ થી બી ઈ રેખા સંકલન એટલે ડીએલ ખંડ હોય, આનું લંબાઈ છે એ ડીએલ હોય, સૂક્ષ્મ રેખાખંડ લઈએ તો એ ડીએલ હોય, એમ આખા માર્ગનું લેવું હોય તો સંકલન એ થી બી ડીએલ લખાય. તો એ થી બી ડીએલ પણ કોનું? વિદ્યુત ક્ષેત્રનું. તો આ લખી શકીએ અહીં બંનેનો અદિશ ગુણાકાર છે એટલે અહીં થઈ જાય એ થી બી ઈ બરાબર શું મળ્યું એ વેલ્યુ લખીએ કે ક્યુ આર સ્ક્વેર આર કેરેટ પછી અહીં ઈ તો છે પછી ડોટ છે ડીએલ છે, આવું આપણને મળે. અહીં આપણે ક્યુ અહીં આ લંબાઈ સાથેનું સંકલન છે માટે આ કે ક્યુ કેવા છે? અચળ છે, માટે હું આને આવું પણ લખી શકું એ થી બી અને કે ક્યુને કોમન કાઢ લો વન અપોન આર સ્ક્વેર આર કેરેટ ડીએલ. આ સમીકરણ એક છે, આ સમીકરણ બે છે. હવે જો આપણે હજુ આનું સંકલન કરવા માટે આ આ બંનેને સિમ્પ્લિફાય કરવા પડે આર કેરેટ ડોટ ડીએલ સદિશ, તો ધ્રુવ્યયામ પદ્ધતિ આપણે પહેલા સેમેસ્ટરમાં ભણી ગયા હતા. ધ્રુવ્યયામ પદ્ધતિ શું છે ભાઈ? આને આ રીતે લખાય આર થીટા ફાઈ, કે જ્યારે કોઈ પદાર્થ છે એ ગોળાકાર રીતે ગતિ આમ આમ રેખીય ગતિ ના કરતો હોય ને પરિભ્રમણ કરતો હોય ત્યારે આર થીટા ફાઈ પદ્ધતિથી આપણે ગણતરી કરતા હોય છે, અને એવા ટાઈમમાં લંબાઈને આર થીટા અને ફાઈના સ્વરૂપમાં લખવું હોય તો એ સમીકરણ આવું આવે ડીએલ સદિશ બરાબર. આ તમારે યાદ રાખવાનું, તો ડીએલ બરાબર શું લખી શકાય? આવું લખાય ડીઆર આર કેરેટ પ્લસ આર ડી થીટા, ડી થીટા છે તો એનો એકમ સદિશ ડી થીટા કેરેટ પ્લસ આર સાઇન થીટા, પછી અહીં ફાઈ છે તો ડી ફાઈ અને ફાઈ કેરેટ. એ તમારે યાદ રાખવાનું, પહેલાં જુઓ ડીએલ છે તો પહેલાં આવે આર આવે ને તો ખાલી ડીઆર આર કેરેટ આવે, પછી થીટા આવે એટલે ડી થીટા થીટા કેરેટ તો આવે જ, અને અહીં ફાઈ છે તો ડી ફાઈ ફાઈ કેરેટ તો આવે જ. પણ જો એક એક ટર્મ વધતી જાય, ડી અહીં આર છે એમાં ખાલી આર ટર્મ આવે, બીજા ટર્મમાં શું આવે? આર તો આવે જ અને ડી થીટા થી કેરેટ થીટા કેરેટ આવે, અહીં ત્રીજામાં આર તો આવે જ પ્લસ થીટાની ટર્મ આવે સાઇન થીટા અને ફાઈ ફાઈ કેરેટ આવે. એટલે આવું છે, જો યાદ રાખવાની સહેલી રીત આવી છે કે ડીએલ હોય તો એને આપણે આર થીટા ફાઈમાં કન્વર્ટ કરવું છે. તો પહેલાં આર છે એટલે લખવાનું ડીઆર આર કેરેટ પ્લસ થીટા છે એટલે ડી થીટા થીટા કેરેટ અને ફાઈ છે એટલે ડી ફાઈ ફાઈ કેરેટ. આટલું તો લખતા ફાવે ને, આનું સૂક્ષ્મ સ્વરૂપ અને એનો કેરેટ. પછી આ ટર્મ તો એવું જ રહે પણ અહીં એક ટર્મ આર અહીં ઉમેરાઈ જાય અને અહીં આર આર ઉમેરાય અને થીટાનું ફોર્મ, તો થીટાનું ફોર્મ આવે સાઇન થીટા, એટલે તમારું સમીકરણ મળી જાય. તો જો તો આ મારે તો ડીએલ મળ્યું પણ મારે તો શું કરવું છે? આર કેરેટ સાથે ડીએલનો અદિશ ગુણાકાર કરવો છે એટલે હું અહીં આર કેરેટ ગુણીશ અહીં આર ડીએલ, તો અહીં બધા સાથે આ સદિશ રાશિ છે ત્યાં ડીઆરનો શું થશે? અદિશ ગુણાકાર થશે એટલે આ ડીઆર તો અચળ છે પણ અહીં આર કેરેટ છે. હા, તો અહીં આર કેરેટ આર કેરેટ સુધી અદિશ ગુણાકાર થશે. એ જ રીતે આર ડી થીટા આર થીટા છે એની સાથે આર કેરેટનો અદિશ ગુણાકાર, એ જ રીતે અહીં આર સાઇન થીટા ડી ફાઈ એ અચળ છે પણ અહીં ફાઈ કેરેટ અને અહીં આર કેરેટ. પણ શું છે ભાઈ કે આ બધું છે ને અહીં આર કેરેટ ને આર કેરેટ છે ને એ બંને જ એકબીજાને સમાંતર છે, બાકી આ 90 અંશના ખૂણે છે એટલે કોસ 19 ઝીરો થશે એટલે માત્ર આપણને ટર્મ મળે આવી આર કેરેટ
डीआर बराबर डीआर અને આ બંને વચ્ચેનો ખૂણો તો કેટલો છે કોસ 0 અને આ એકમ સદિશ છે એટલે આ બંને આની વેલ્યુ 1 થઈ જાય એટલે r કેરેટ ઇનટુ dl બરાબર આપણને મળે dr અહીં તમારે લખવું પડે કેમ કારણ કે અહીં શું છે r કેરેટ ડોટ r કેરેટ બરાબર 1 છે જ્યારે થીટા કેરેટ ડોટ r કેરેટ અને આ ફાઇ કેરેટ ડોટ r કેરેટ બરાબર 0 છે એટલે જો તમને કદાચ આ ધ્રુવ્યયામ પદ્ધતિ વાળું ચેપ્ટર ના ભણ્યા હોય છતાં પણ તમે છે ને આ આવડે તો લખવાનું નહીં તો ડાયરેક્ટ શું લખશો સમીકરણ 2 માં ધ્રુવ્યયામ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો આપણને શું મળશે તો આ આર કેરેટ ડોટ ડીએલ બરાબર આપણે ડાયરેક્ટ ડીઆર લખી શકીએ અહીં આર નું છે તો વિકલન ડાયરેક્ટ શું લખી શકીએ ડીઆર લખી શકીએ એવું પણ તમે લખી શકો જો આટલું ના ફાવે તો ફાવે તો લખવાનું તો અહીં શું લખવાનું સમીકરણ 2 માં ધ્રુવ્યયામ પદ્ધતિનો ઉપયોગ કરતા ઉપયોગ કરીએ ને તો શું મળશે આપણને આવું એ થી બી નું ઈ નું સંકલન ડીએલ બરાબર શું થઈ ગયું તું આવું મળ્યું તું ક્યુ કે ને બદલે લખી શકીએ 4π0 એ થી બી અને અહીં શું હતું ભાઈ 1/r² વધતું હતું અને અહીં હતું ડીએલ આર કેરેટ નો અદિશ ગુણાકાર પણ આના બરાબર તો આપણે શું લખી શકીએ પેલી માથાકૂટ ના ફાવે તો ડાયરેક્ટ લખી શકવાનું એ થી બી 1/r² ને આને શું લખી શકીએ ડાયરેક્ટ ડીએલની જગ્યાએ ડીઆર સદિશ લખી શકાય બરાબર અદિશ ગુણાકાર છે આ બંને વચ્ચે એટલે અહીં સદિશ જેવું નિશાની આવે નહીં હવે જો આનું જો સંકલન કરીએ તો 1/r² નું સંકલન શું થાય ડાયરેક્ટ જ યાદ રખાય પણ અહીં જો લખું તો અહીં થઈ જાય ક્યુ 4π0 એ ટુ બી આર સ્ક્વેર ઉપર જાય તો -r² dr થઈ જાય સંકલનમાં શું થાય ભાઈ આ ઘાત છે ગુણાકારમાં આવે એક એડ થઈ જાય બરાબર તો માટે સોરી અહીં એક એડ થાય એટલે શું થશે અહીં r -2+1 અને એ જ વસ્તુ નીચે r+1 ક્યાંથી ગયા એ થી બી માટે અહીંયા આવે ક્યુ 4π0 -2માંથી એક જાય તો આરનો માઇનસ ગા અહીં પણ -1 વધશે એટલે એ થી બી એટલે આને શું લખી શકું ક્યુ 4π0 અને આ લખાય આ -1 છે એટલે અહીં માઇનસ અહીં આરનો -1 ઘાત છે એટલે નીચે અહીં આવે એ ટુ બી જો મારે માઇનસ હટાવવું હોય ને તો શું થઈ જાય ભાઈ આ જે ટર્મ છે એને ઉલટાઈ દેવી પડે એટલે કે જો માઇનસ હું બહાર કાઢવું હોય -ના બદલે પ્લસ કરવું હોય તો અપર લિમિટ લોવર ને લોવર અપર આપણે કરી શકીએ એટલે અહીં થઈ જાય ક્યુ 4π0 1/r એ ઉપર જતી રહે ને બી નીચે આવી જાય હવે મૂકીએ ચલો પહેલાં અપર લિમિટ માઇનસ લોવર લિમિટ એટલે એની દિશાનો સ્થાન સદિશ છે આર અને બીની દિશાનો સ્થાન સદિશ છે આર બી એટલે આને આવું લખી શકાશે કે ઈનું રેખા સંકલન એ આપણને મળ્યું ક્યુ 4π0 અહીં 1/r એ -1/r બી અપર લિમિટ માઇનસ લોવર લિમિટ મૂકીશ બરાબર હવે આ જે મેઇન સમીકરણ છે એ આપણને રેખા સંકલન આપે સમીકરણ 3 હવે આ સમીકરણ શું દર્શાવે જો કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન છે ને એ કોના પર આધાર રાખે છે તો એ આધાર રાખે છે આર એ આ તો અચળ ટર્મ છે આર એ અને આર બી એટલે કે એ નો સ્થાન સદિશ અને બી ના સ્થાન સદિશ પર આધાર રાખે આ આર એ અને આર બી પર આધાર રાખે છે ના કે આની આ પથની લંબાઈ કેટલી છે ડીએલ એના પર આધાર રાખતો નથી માટે આપણે સમીકરણ 3 પરથી કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ આપણને જે તે પથના અંતિમ સ્થાન પર આધાર રાખે છે ના કે પથની લંબાઈ પર આધાર રાખે છે બરાબર તો આ જે સેન્ટેન્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે પછી આ જે વસ્તુ છે ને ભાઈ આનું રેખા સંકલન એ જ આપણો વિદ્યુત સ્થિતિમાન છે એ વ્યાખ્યાયિત કરવા માટેનું ટર્મ છે બરાબર જે તમે પહેલાં ભણી ગયા છો અહીં તમને ડીપમાં પહેલેથી જ આપેલું છે કે કેવી રીતે
विचार आयो कि विद्युत क्षेत्र जे विद्युत स्थितिमान जेवी कोई वस्तु ने अपने गणतरी में लेवी पड़े अन केम लेवी पड़े केम के अपने ई नो कर्ल शोधवो छे एटले एटले अपने विद्युत स्थितिमान ने व्याख्यायित करीए छे। तो विद्युत स्थितिमान शू छे भाई ए ए वस्तु छे के आ क्यू फोर पाय एप्सिलॉन जीरो ए अने एना बे स्थानो आपेला विद्युत भारना क्षेत्र में रहेला बेस आपेला स्थानों तफावत ने अपने विद्युत स्थितिमान कहीशू जे आग आप जो हम जो जेम ए थी बी है बराबर एम जो मारे एक रेफरन्स पॉइंट आऊ कही सके के जो मार पास अँ विद्युत भार छे क्यू बराबर तो आ बिंदु छे सपोज मारु पी बिंदु छे एनो विद्युत स्थितिमान गणवू होय तो मार शू करवू पड़े कोई बीजो रेफरन्स पॉइंट जोईए तो आपणे आनु विद्युत स्थितिमान गणी शकीए। एटले विद्युत स्थितिमाननुं खाली मूल्य छे ए महत्वनुं छे नहीं, विद्युत स्थितिमाननो तफावत छे ए महत्वनुं छे अने तफावत लेवा माटे बीजुं एक संदर्भ बिंदु लेवू पड़े। सपोज आर छे तो आरनी सापेक्षे पीनुं विद्युत स्थितिमान केटलुं ए मार गणवुं होय तो एने आवुं लखाय वीपी वीपी अने ए केटलुं होय तो अहीं जेमां एनी सापेक्षे बीनुं स्थितिमान दर्शावो ईडीएल तो एज रीते अहीं आरनी सापेक्षे पीनुं विद्युत स्थितिमान ए केटलुं थई जाय ई इंटू डीएल अने एक माइनस निशानी लगावामां आवे छे अने माइनस निशानी केम लगावामां आवे छे ए हुं तमने आ थियरी आवशे ने आगळ भणवानी एटले हुं तमने कहीश। तो आ शुं दर्शावे पी बिंदुनी आरनी सापेक्षे पी बिंदुनुं विद्युत स्थितिमान। एज रीते सपोज आरनी सापेक्षे मारी पासे ए बिंदु अहीं छे तो आरनी सापेक्षे ए बिंदुनुं विद्युत स्थितिमान गणवुं होय तो लखाय वी ए माइनस पी नी जग्याए शुं आवे ए आई जाय एटले के माइनस आर ए ई डी एल। एज रीते जो बी बिंदु होय अहीं तो आरनी सापेक्षे बीनुं स्थितिमान गणवुं होय तो आ थई जाय वी बी माइनस आर ए नी जग्याए शुं आई जाय बी आई जाए ई डी ए पड़ी। तो आ समीकरण सपोज चार छे आ पांच छे। हवे मां जो ए अने बी नो विद्युत स्थितिमान नो तफावत जोईए एटले आवुं जोईए छे अहीं लखीए आवुं जोईतुं होय के वी बी माइनस वी ए तो शुं थई जाय जो वी बी नुं मूल्ય केटलुं छे आर नी सापેક્ષે માઇનસ આર બી ઈ ડી એલ પછી અહીં આવે માઇનસ પ્લસ આ ચો વી એ કેટલો છે તો માઇનસ આની પણ નિશાની છે અને માઇનસ માઇનસ અહીં શું થઈ જશે પ્લસ સંકલન આર ટુ એ ઈ ડી એલ। હવે જો અહીં માઇનસ નિશાની છે એને હું પ્લસ કરું ને તો મારે લિમિટ બદલી કાઢવી પડે એટલે હું અહીં પ્લસ કરવા માટે લિમિટ થઈ જશે બી નીચે આવી જશે આર ઉપર જશે આ શું દર્શાવે ભાઈ જો આ દર્શાવે કે આપણું જે માર્ગ છે ને એ એ થી આર તરફ ગયો અને પછી આર થી એ તરફ ગયો ઇન ધ સેન્સ આપણે અલ્ટિમેટલી ક્યાં ગયા એ થી સોરી બી થી એ તરફ ગયા બે વાર આર આવ્યા એટલે એને કેન્સલ કરી શકાય માટે હું આને લખી શકું કે બી થી એ ઈ ડોટ ડી એલ આવું લખી શકાય અને આ શું દર્શાવે છે કે એ એના સ્થાનના સાપેક્ષે બીનો અથવા એ સ્થાન એ અને બીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે અને માઇનસ આપણે લખીએ છીએ તો અહીં માઇનસ લખવું હોય તો પાછું આ ઉલટાઈ જાય એટલે એ નીચે ને બી તો આ માઇનસ કેમ લખવામાં આવે છે ભાઈ તો જો વિદ્યુત સ્થિતિમાન એ ખરેખર શું છે એ વસ્તુ એવું છે કાર્ય છે ભાઈ ક્યું વિદ્યુત ભાર છે પ્લસ ક્યું તો વિદ્યુત સ્થિતિમાન શું છે કે એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આ સપોઝ અહીં એ બિંદુ છે આપેલા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય છે ઇન ધ સેન્સ જો અહીં મારી પાસે પ્લસ વિદ્યુત ભાર છે એકમ વિદ્યુત ભાર ખરો પણ કેવો ધન છે અહીં પણ ધન છે તો આ બંને વચ્ચે શું થશે અપાકર્ષણ થશે એટલે મારે અહીં આને લાવવો હશે તો મારે આ ક્ષેત્ર પર ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડશે કાર્ય કરવું પડશે અને ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે એટલે અહીં નિશાની શું આવે માઇનસ આવે જો અહીં વિદ્યુત ભાર માઇનસ હોય અહીં પ્લસ હોત તો ડાયરેક્ટ બંને વચ્ચે આકર્ષણ હોત તો મારે કંઈ અહીં બહારથી કાર્ય કરવું પડતું નહીં એવી કન્ડિશનમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે પ્લસ આવે
पड़ी। तो जो मार पास रेफरंस बिंदु आर है, सपोज आ समीकरण है, एमा मारू रेफरंस बिंदु आर है, एनी जगह कोई अँ बिंदु ज ना हो वक्त आप रेफरंस बिंदु कई लीए थे अनंत अंतरे, एट खाली मार पी नुज विद्युत स्थितिमान गणव हो तो हूँ शू लखी सकूँ, तो अनंत अंतर सापेक्ष से तो वीपी बराबर लखी सक माइनस आर जगह इन्फिनिटिव पी ई इंटू डी। इन द सेंस आखी थीअरी मेन हार्द शू है भाई कि विद्युत स्थितिमान शू है, तो विद्युत स्थितिमान ये कि एकम विद्युत भार ने, एकम धन विद्युत भार ने अनंत अंतरे थी आपेला बिंदुए लावा माटे आ क्षेत्रफल विरुद्ध करव पड़त कार्य है बराबर। अने विद्युत एटले धन विद्युत भार हो तो प्लस हो, माइनस विद्युत भार हो तो ये वेल्यू हो प्लस। बस तो आमरे जोई लेवानू छे थीअरी, एकदम ईजी है। आना पर थी, आ थीअरी आना पर थी आपणे शू करीशुं, विद्युत स्थितिमाननो कर्लनो मूल्य छे ए आपणे मेळवीशुं। बारमानी बुक में विद्युत स्थितिमान आनाथी पण सरस समझायुं छे, पण मेन सेंटेंस पाछू एक ए छे कि विद्युत स्थितिमान छे ए छे ए शू करे छे, ना के मार्ग पर आधार राखे छे पण ए स्थान पर आधार राखे छे, केटलो मार्ग छे ए नहीं पण ए बन्नेनुं बिंदुओनुं मेन स्थान छे ए बन्ने वच्चेना तफावत पर आधार राखतुं होय छे।